દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આઝાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 અને 35A કાશ્મીરમાંથી હટાવી સાચા અર્થમાં કાશ્મીરને આઝાદી આજે અપાવી છે તેવા શબ્દો સાથે ઉજવણી રૂપે વડિયા કુકાવાવ અને બગસરામાં તાલુકા ભાજપ પરિવાર દ્વારા મુખ્ય ચોકમાં મુખ્ય માર્ગ પર ઢોલ નગારા સાથે રેલી યોજી વંદે માતરમના નારા સાથે જાહેરમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ આજે આ પ્રોગ્રામ હતો એ બારામાં તમે શું કહો છો આજે આ પ્રોગ્રામ હતો જે દિવાળી જેવો ઓલ હિન્દુસ્તાનની અંદર જે ઉત્સવ ઉજવાય છે એ જે કાશ્મીરનો પ્રશ્ન હતો જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે કાશ્મીરની અંદર કાશ્મીર આઝાદ નહોતું 370 અને 35 એની જે કલમ હતી કાયદા તો બધા ત્યાંના હતા આ હિન્દુસ્તાનની આઝાદી બે ગુજરાતીઓએ અપાવી હતી માન્ય શ્રી ગાંધીજી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલે 370 અને 35 એની કલમ શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એ સપનું પૂરું ન થયું આજે 70 વર્ષે એ સપનું પાછું બે ગુજરાતીઓએ પૂરું કર્યું છે માન્ય મોરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કાલે આઝાદ અપાવ્યું છે ઓલ ઇન્ડિયા કાલથી આઝાદ ગણાય અત્યાર લગી કાશ્મીર આઝાદ નહોતું હવે આઝાદ થયું છે તેનો જશ ભારતીય જનતા પાર્ટીને આપવી છે જે હિન્દુસ્તાનની અંદર જે 303 સીટ જે ભારતીય જનતા પાર્ટીને અપાવી છે બંધારણનો પણ આભાર માનવી છે વીર મજો વંદે માતરમ ભારત માતા કી જય જે વડિયાની અંદર વડિયા કુકાવાવ તાલુકા ભાજપ પરિવાર દ્વારા જે 370 અને 35A ની કલમ કાશ્મીરમાંથી જે માનની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ બંનેના પ્રયત્નોથી કાશ્મીરને સાચા અર્થમાં આજે આઝાદી મળી છે ત્યારે એના ભાગરૂપે વડિયાની અંદર ફટાકડા ફોડી ભાજપ પરિવાર તેમજ સર્વ ગ્રામજનોએ હાજરી આપી આ ખુશીની અંદર સામેલ થયા મીઠા મોઢા કરાવ્યા એ બદલ અમે અહીંયા વડિયાની અંદર શિવાજી ચોકમાં આ ખુશી મનાવી આજે આ કાર્યક્રમ હતો એ બારામાં તમે શું કહો છો આજનો આ કાર્યક્રમમાં 370 અને 35ની એક કલમ રદ કરવા બદલ ગોંડલિયા ચોકમાં આપણે આ જલસો મનાવી રહ્યા છીએ અને આપણા ભારતીય જનતા પાર્ટીના તરફથી આ બધું આપણે સત્ય બન્યું છે અને 70 વર્ષથી જે નોકરી શકાય નરેન્દ્ર મોદીએ આજ કરી બતાવ્યું છે અને આપણે એનો જલસો ખૂબ જોરદારથી મનાવીએ છીએ ભારત માતાની જે વંદે માતરમ બ્યુરો રિપોર્ટ NH ગુજરાત ન્યૂઝ વડિયા